શાશ્વત ખાતે નવનિર્મિત સરદાર પટેલ વન કુટીર તેમજ માર્ગનું વડોદરા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરૂચના પાલીસથી 1.5 કિલોમીટરના અંતરે આવેલા વડોદરા જિલ્લાના છેવાડાના સાંસરોદ ગામમાં નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ વન કુટીર તથા બ્લોક પેવર માર્ગનું વડોદરા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ મુબારક પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ગત રોજ મોડી સાંજે ગામના તળાવની બાજુમાં અંદાજિત 7 લાખના ખર્ચે તૈયાર થયેલી વન કુટીર તથા જુમ્મા મસ્જિદ નજીક અંદાજિત 3 લાખના ખર્ચે નિર્માણ પામેલા માર્ગનું રિબિંગ કાપી ખુલ્લો મુકાયો હતો. વનકુટીરમાં ગ્રામજનોને બેસવા માટે બાંકડાઓ પણ મૂકવામાં આવ્યા છે. વનકુટીરનું નિર્માણ તથા ગ્રામજનોને બેસવાની સુવિધામાં વધારો થવા પામ્યો છે તથા ગામની શોભામાં અભિવૃદ્ધિ થવા પામી છે. તેમજ નવો બ્લોક માર્ગ બંધ થતાં ગ્રામજનોને ચોમાસામાં પડતી હાલાકી દૂર થશે. આ પ્રસંગે સરપંચ ઇસ્માઇલ ગટા, ઉપસરપંચ હજારબેન, તાલુકા પંચાયત સદસ્ય મસ્તાન હાફેજી, મોટી કોરલન, સામાજિક કાર્યક્રમ અશરફરાજ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, જડેશ્રી, કરજણ. સાસરોડ ગામના સાસકારથી વડોદરા જિલ્લા પંચાયતની સીટનું હું ખૂબ જ સારામાંથી જીતેલો છું અને સાસરોડ ગામનો અવશ્ય મને સાસકાર મળેલ છે અને તે કારણોસર અત્યાર સુધી અમે સાસરોડ ગામમાં અમારા તાલુકા પંચાયત સદસ્ય જે છે હાફેજીભાઈ અને સરપંચના સાસકારથી ઘણા વિકાસના કામો કરેલ છે અને ખાસ જે સિનિયર સિટીઝન છે એમને બેસવા માટે અમે આ એક કુટીરનું આયોજન કરેલું અને તળાવના કિનારે 2 લાખ ઉપરાંતના ખર્ચે કુટીર બનાવેલ છે અને એમાં ગ્રામ પંચાયત ગ્રાન્ટનો પણ સાસકાર અમને મળેલ છે અને અવશ્ય અમે સાસોડ ગામમાં વિકાસ થાય અને ગામના વડીલો પણ અમને ખૂબ સાસકાર આપી રહ્યા છે. તે મુજબ અમે સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. તે મુજબ દરેક સમાજ, દરેક જ્ઞાતિ ને અમે સાથે લઈને ચાલી રહ્યા છે અને આ જે સાસરોડ ગામ છે એ સાસરોડ ગામ અવશ્ય કોંગ્રેસ સાથે રહ્યું છે અને કોંગ્રેસ સાથે રહેશે એ મને પૂરી ખાતરી છે અને અમે પણ સાસરોડ ગામને અવશ્ય પૂરેપૂરો સાથ સાથે.